So, aje siddhanto che hermeneutics na. Kyaru pande. Ni kharekhar shuruaat thai hati ki dharmik pustako che Old Testament ane New Testament Christians ma. To ena vishleshan mate ek siddhant develop thayo vikasyo. Ene hermeneutics kehvamaan aavyo. Ane lokmanyata pramane hermeneutics word aavyo ग्रीक देवता हर्मस ना नाम थी HERMES आ लोक मान्यता थी आ जी ग्रीक देवता छे हर्मस ए ग्रीक लोगों ना नारद मुनि हता जे रीते आपनी पासे नारद मुनि हता कि ए देवना विश्व माथी मानव विश्व पर आवी सकता था कम्युनिकेट करी सकता था केवी रीते हर्मस ना पण पासे ए शक्ति हती कि ए अलग अलग विश्व में फरी सकता था ये प्रभु ना संदेश वाक्य मानवा पर सबसे मोटी वस्तु होती है ये नारद मुनि की जय कपट करवा में पण एक्सपर्ट होता अने हंस ने क्रिएटिविटी रचनात्मकता एंड लैंग्वेज भाषा ना देव मानवा पण आ लोक मान्यता चल के फॉग इटिमोलॉजी ये आपने पॉपुलर कल्चर की बात करी तो पॉपुलर कल्चर कम्स फ्रॉम फॉग कल्चर જે લોક માન્યતાઓ છે એમાંથી પોપ્યુલિઝમ ડેવલપ થાય છે યાને સાયન્ટિફિકલી દેખીએ તો આ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ હર્મિનિયો એટલે કે ભાષાંતર અથવા અર્થ ઘટક એના પરથી થાય છે અને સૌથી પહેલા એરિસ્ટોટલ પ્લેટો એના વિશે વાત કરી પરંતુ આ લોકો ફક્ત ધર્મ પુસ્તકના ઇન્ટરપ્રિટેશન માટે વિશ્લેષણ માટે હર્મિનિયોટિક્સનો ઉપયોગ કરતા ત્યાર પછી દેવતાઈ અને નૈ માફક નામના બે ફિલોસોફર થયા 19મી સદીમાં તો એમણે અર્થઘટન શાસ્ત્રને ધર્મશાસ્ત્ર સિવાયના પુસ્તકો પર અપ્લાય કરવાનું શરૂ કર્યું અલગ પુસ્તકોને પણ અને એના કારણે હર્મેનેટિક્સનું જે કોર સાયન્સ આપણે કહીએ છીએ જેને વિજ્ઞાન કહીએ છીએ અને હ્યુમન સાયન્સ કહીએ છીએ માનવીય વિજ્ઞાન આ બે વિષયોમાં પણ એનો ઉપયોગ થવા લાગ્યો પણ 20મી સદીમાં માર્ટિન હાઇડેગર નામ સાંભળી હશે આપણે કોઈ માર્ટિન હાઇડેગર નાઝી જર્મનીના સૌથી મોટા ફિલોસોફર માનવામાં આવે છે અને એ હિટલરની ફેવરમાં હતા હિટલરને સપોર્ટ કરતા એમણે પુસ્તક લખ્યું હતું બીંગ એન્ડ ટાઈમ विद्यार्थी ગાદામાન પોતે આ તત્વચિંતન લક્ષી અર્થઘટન શાસ્ત્ર ફિલોસોફિકલ હર્મેનેટિક્સ માં ઇન્ટરેસ્ટેડ હતા રસ ધરાવતા હતા અને એનો સૌથી મોટો મુદ્દો હતો અસ્તિત્વ જે એના ગુરુએ લખ્યું હતું બીંગ એન્ડ ટાઈમ એનો સૌથી મોટો મુદ્દો એનો હતો બીંગ અસ્તિત્વ અને હાઇડેગરે પોતાના જીવનમાં પોતાના લખાણોમાં આ વસ્તુ વિશે વાત કરી તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે અર્થઘટન શા માટે આપણે અર્થઘટન શાસ્ત્રની વાત કરીએ ચલો જ્યારે રિલિજિયસ ટેક્સ્ટ હતી ધાર્મિક ગ્રંથો હતા તેના અલગ અલગ અર્થ હતા એના કારણે અલગ અલગ પ્રકારના વિવાદ થતા હતા એટલે એક અર્થઘટન શાસ્ત્ર વિકસિત કે ફાઇનલ અર્થ આપી શકે કે આ ઓથોરિટેટિવ મીનિંગ છે પણ જ્યારે આપણે માનવ સમાજની સમજને સમજવી છે તો ત્યાં અર્થઘટનની શી જરૂર તો ગાડામાં કહે છે કે આપણે અર્થઘટન શાસ્ત્ર એટલા માટે યુઝ કરીએ છીએ એટલા માટે ઉપયોગમાં લઈએ છીએ કારણ કે આપણે સત્યની ખોજ કરવાની છે અને અહીંયા સૌથી મોટો ડિફરન્સ આવે છે તફાવત આવે છે ગાડામાં અને એમના પહેલેના ચિંતકો એ ગાડામાં પહેલા પણ ઘણા બધા તત્વચિંતકો થઈ ગયા વિમર્શકો થઈ ગયા અને અર્થઘટન શાસ્ત્રીઓ થઈ ગયા
બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ખ્યાલ છે. એ ખ્યાલ છે એનું સત્ય વિશે. ગાડવા માટે સત્ય આદિમ પ્રાઇમોર્ડિયલ ઈ યુઝિસ ધીસ વર્ડ પ્રિમોર્ડિયલ એટલે કે માણસ આવ્યા અથવા આપણું જે સત્ય શોધવાનું અર્થઘટન વિશ્લેષણ વિકસ્યું ત્યાર પહેલા પણ સત્ય તો સત્ય એવું તો નથી કે તમે જયારે વિશ્લેષણ કરતા થયા ત્યારે સત્ય અસ્તિત્વમાં આવ્યું. સૌથી મોટો મુદ્દો ઘટવા માટે આ હતો કે સત્ય આદિમ હતું એટલે કે એ વૈજ્ઞાનિક સત્ય કરતા પણ ગહન. હવે આ ઘટવા એવા સમય લખી રહ્યો છે જયારે કાર્ટેજિયન ફિલોસોફી અથવા જેને કે પોઝિટિવિઝમ એ એની ટોચ પર હતો કે તમારે કઈ પણ કહેવું છે તો એને સાયન્ટિફિકલી પ્રૂવ કરો. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે એને પ્રૂવ કરી શકો તો એ સત્ય છે, નહીં તો એ સત્ય નથી. આવા સમયે ગાડવાર કહે છે કે ના, સત્ય વૈજ્ઞાનિક સત્ય કરતા પણ ગહન છે. કે જ્યારે તમારી પાસે વિજ્ઞાનથી વિજ્ઞાનના સિદ્ધાંતો નહોતા ત્યારે પણ સત્ય હતું. તો એમના માટે સત્ય પદ્ધતિસર ચકાસી શકાય તેવું નથી. કે તમારી પાસે એક લોજિકલ રીઝનિંગ છે, સાયન્ટિફિક મેથડ્સ છે, તમે એપ્લાય કરશો એટલે સત્ય આપોઆપ બહાર આવી જશે એવું નથી. અને સત્ય એ ભાષા અને પરંપરામાં ઉજાગર થાય છે. આ સૌથી મહત્વનું પાસું છે ગણામાનું સત્યના વિચારે છે. કે પહેલા જ્યારે વાત કરતા હતા ત્યારે આપણે ઓબ્જેક્ટિવ ટ્રુથ કે જે સત્ય બધા માટે સત્ય છે એવા ટ્રુથ એવા સત્યની વાત કરતા, જ્યારે ગાડામાર વાત કરે છે કે ના, સત્ય તમારી પરંપરામાં અને તમારી ભાષામાં જન્મે છે. કે તમારી પરંપરાનું સત્ય બીજી પરંપરાના સત્ય કરતા અલગ હશે. અને આ બે મુદ્દા લઈને ગાડામાર સત્ય વિશે વાત કરે છે. હવે આપણે થોડું ધ્યાનથી વિચારીએ કે કેમ ગાડામાર કહે છે. તો આપણે જ્યારે માનવ સમાજની વાત કરીએ તો માનવ સમાજ પણ પરંપરા અને ભાષા દ્વારા રચાયેલો છે. આજે આપણે બધા માનવ સમાજના સભ્ય છે, હા કે ના? કોઈ ના હોય તો કહી દેજો. કેમ કે હવે તો આપણી પાસે ઘણા ઓપ્શન છે ને. હવે તો એલિયન પણ હોય શકે, રોબોટ પણ હોય શકે, અને કેટલાક ન પણ હોય. પણ જ્યારે આપણે જન્મ લીધો આ સમાજમાં ત્યાર પહેલા આપણી પાસે ભાષા હતી, ત્યાર પહેલા આપણી પાસે પરંપરા હતી. એટલે આપણી આપણું જે સત્ય છે એ ભાષા અને પરંપરામાં વિકસશે. માનવીય સત્ય ત્યાં આવશે, ઇન્ડિવિજ્યુઅલ ટ્રુથ, કારણ કે એ આ બાઉન્ડ્રીઝમાં છે, ભાષા અને પરંપરાની હદમાં છે. તો ઘણી વખત આપણે પરંપરા પરંપરાગત સત્તા અને અધિકારનો સ્વીકાર કર્યો છે અને એને આપણે સત્ય માનીને આગળ વધીએ છીએ. તો ગાડામાર કહે છે કે એ ખાલી તમે પેસિવલી કોઈ વસ્તુ એક્સેપ્ટ નથી કરતા, સ્વીકાર નથી કરતા, તમે એક્ચ્યુઅલી એને નેગોશિએટ કરો છો. કે કેટલીક વસ્તુ તમારી તરફેણમાં છે એટલે તમે એને એક્સેપ્ટ કરશો, એનો સ્વીકાર કરશો. કેટલીક વસ્તુઓ તમારી તરફેણમાં નથી એટલે તમે એનો વિરોધ કરશો. એટલે ત્યાં સત્યની જે વિભાવના છે એ તમારા માટે તમે બદલશો, એના વિશે આપણે આગળ વાત કરીશું. તો હવે સત્ય અને પરંપરા બંને વચ્ચે શું સંબંધ છે? તો અર્થઘટનની પ્રવૃત્તિ એ માનવની વિશ્વને સમજવાની ક્રિયા છે અને મોટા ભાગે આપણે આ ક્રિયામાં વ્યવહાર કુશળ અને દૂરદર્શી છે. આ અર્થઘટન અને સમજ જે તે ભાષાના સમુદાય, આ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, ભાષાના સમુદાયમાં નિર્ધારિત થાય છે અને પોતાને સ્પષ્ટ કરે છે. ભાષાનો સમુદાય એટલે શું? તમે બધાએ સામાજિક ભાષા વિજ્ઞાન ભણ્યા હશો ક્યાંક ને ક્યાંક માસ્ટર્સ લેવલ પર. તો એમાં એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે ડેલ હાઇન્સ, જે કહે છે સ્પીચ કમ્યુનિટી એટલે કે ભાષા સમુદાય. તમે બહુ સરળ ઉદાહરણ આપો, આપણે યુપીમાં જઈએ, ઉત્તર પ્રદેશ લખનૌમાં, ત્યાં હિન્દી ભાષા બોલતા હોય છે, અને તમે હરિયાણામાં જાઓ ત્યાં પણ
मोटे भागे हिंदी बोलाय छे, परंतु आ बन्ने हिंदी अलग अलग प्रकार ना छे। बन्ने बोलनारना जे शुं कहेवाय, बोलवानी जे परंपरा छे, रीत छे, ते अलग अलग छे। तो एक वक्त शुं थयुं के लखनऊ नो माणस अने हरियाणा नो माणस साथे ट्रेनमां जता हता, અને હરિયાણાના લોકો કે વાત કે તે સુખી હોય, એની હાઈટ બોડી સારી હોય, 6 ફૂટના હોય, અને લખનઉ માણસ થોડવાળો છે। હવે જે લખનઉ વ્યક્તિ હતો એને જવું હતું અને પેલો ભાઈ રસ્તામાં ઉભો હતો હરિયાણા, આપણે નોર્મલી શું કહીએ, આપણે જવું હોય કોઈ રસ્તામાં ઉભું હોય તો આપણે શું કહીએ, જવા દેજો, મેં ઇંગ્લિશ બોલે એક્સક્યુઝ મી। તો લખનઉનો માણસ આ જ વસ્તુ એની લખનવી તહેજીબમાં બોલશે, એટલે ક્યાં મેં આપકો એક તકલીફ દે સકતા હું। આ બહુ સામાન્ય છે લખનવના લોકોને, તમે થોડો સમય ત્યાં રહ્યા હશો તો એવું જોશો કે એ લોકો કઈ રીતે વાત કરે છે। હરિયાણા વાળા માણસ માટે આ બિલકુલ નવી વસ્તુ છે, એની તરફ જોવે છે પછી આમ આંખો કરીને જોવે છે, દેખ કે દીખા, વાક્ય છે તે નવું છે, એની ભાષાની પરંપરામાં એ નથી। જે કે છે ભાષા સમુદાય, બંને ભાષા એક જ ઉપયોગમાં લે છે પણ બંનેનો ભાષા સમુદાય અલગ છે। જે સરે વાત કરી ને પોપ્યુલરની, તો અમેરિકામાં તમે કોઈને કહો કે જો પોપ્યુલર રાઇટર તો એ કોમ્પ્લિમેન્ટ કહેવાય, તમે માણસનું શું કહેવાય પ્રશંસા કરો છો એવું લાગે, પણ બ્રિટનમાં તમે એવું જ કહેશો કે જો પોપ્યુલર રાઇટર તો એની ઇન્સલ્ટ કહેવાય। સેમ જ એક જ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એક જ વાક્યનો ઉપયોગ કરીએ છીએ, બંને એક જ ભાષા બોલે છે બંને દેશમાં, પરંતુ અમેરિકા માટે પોપ્યુલરનો અર્થ છે ફેમસ, જ્યારે બ્રિટન માટે પોપ્યુલરનો અર્થ છે અનસાયન્ટિફિક, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બહુ સારું ન હોય તેવું। તો ધીસ ઇઝ વોટ ગાડામાર સેઝ, ગાડામારની જે ભાષા સમુદાય નિર્ધારિત કરે છે તે અહીંયા આવે છે, તમે જે ભાષા યુઝ કરો છો, જે ભાષાનો ઉપયોગ કરો છો એ તમારી પરંપરામાં છે, અને તમે એ જનતાની સાથે જેમ જેમ ભાષા શીખો છો તેમ તેમ એ નિયમો પણ શીખી લો છો। પછી દરેક શબ્દને પોતાનો ઇતિહાસ હોય છે, અને શબ્દના અર્થને જાણો અને તેના ઇતિહાસને જાણો બંને અલગ અલગ વસ્તુ છે। જે તમને હું કહ્યું પોપ્યુલર, તેવી રીતે આપણે કહીએ છીએ બાય, ગુડ બાય, બધા જો ગુજરાતીમાં હિન્દીમાં ગુડ બાય કહીએ છીએ, શું અર્થ થાય આવજો નહી, આનો હા બોલો જતા રહે। અમારા જેવું અમે બેસિકલી આદિવાસી વિસ્તારમાંથી આવું છું, પાવીચંદપુર છોટા ઉદેપુર ડિસ્ટ્રિક્ટમાં, તો ત્યાં એ લોકો કઈ આવજો નથી કહેતા, એ લોકો કે આવશો ને આવજો, અમે પણ આવીશું તમે પણ આવજો, એટલે બંને તરફ છે। પણ અંગ્રેજીમાં જ્યારે આપણે ગુડબાય ઉપયોગમાં લઈએ છીએ તો એનો એક ઇતિહાસ છે, એ ગુડબાયથી શરૂ નથી થયું। અંગ્રેજીમાં એ વખતે કહેવામાં આવતું હતું પહેલા બિલીવેદ ઇંગ્લિશમાં કે ગોડ બી વિથ યુ, ભગવાન તમારી સાથે છે। પછી એ લોકોને એમ લાગે કે અરે દરેક જગ્યાએ આપણે ભગવાનનું નામ ના લેવું જોઈએ, ટેબુ થઈ ગયું શબ્દ, એમણે ગોડને બદલીને ગુડ કરી નાખ્યું, ગુડ બી વિથ યુ એટલે કે સારી શક્તિઓ તમારી સાથે। પછી વિથ યુ બોલવાનું પણ એમને લાંબુ લાગવા માંડ્યું, તો એનું ગુડ બાય થઈ ગયું, એટલે આ ઇતિહાસ છે આ શબ્દ। જો આપણને ઇતિહાસ ખબર હોય તો આપણને એનું જે સ્ક્રિપ્ચરલ ધાર્મિક જે કનેક્શન છે શબ્દનું તે પણ આપણને ખબર પડે, જે રીતે આપણે મેકડોનાલ્ડ્સ માંથી બર્ગર ખાવા જઈએ છીએ, શબ્દ હતો હેમ બર્ગર,
ये शब्द नो मूल अर्थ केवो तो के हेम्बर्ग शहर मां एनो जन्म थयो तो क्या इने बन्यो अने त्यांथी आव्यो એટલે હેમબર્ગર છે પણ યોગાની યોગે માં હેમ પણ નાખતા હતા હેમ એક પ્રકારનો માંસ આવે છે એટલે લોકો એને એ રીતે જોયું કે હેમબર્ગર તો હવે આપણે એના નવા શબ્દો બનાવ્યા ચીઝ બર્ગર વેજ બર્ગર ચિકન બર્ગર કારણ કે આપણે એનો જે ઓરિજિનલ અર્થ હતો એને બદલી કાઢ્યો આપણે એ શબ્દનો ઇતિહાસ બદલી કાઢ્યો ને એવું આપણે આપણા શબ્દો સાથે કરીએ છીએ એવું નથી કે ખાલી અંગ્રેજોને જ આપણે એવી રીતે નડ્યા છે તો જે વાત કરે છે એટલે કે શબ્દ અને તમારી કૃતિઓ છે શબ્દોથી બને છે તો દરેક શબ્દનો પોતાનો ઇતિહાસ છે એટલે જે રીતે ભક્તિની વાત કરે છે ઇન્ટર ટેક્સ્ચ્યુઆલિટી આંતરકૃતિત્વ એ કોન્સેપ્ટ અહીંયા બહુ યોગ્ય બેસે છે કે તમારે કોઈ પણ એનાલિસિસ અર્થઘટન કરવું છે તો તમારે એ જે તે શબ્દ યુઝ થયા છે એના એનું અર્થઘટન કરવું પડશે એનો ઇતિહાસ ચકાસવો પડશે અને એ પ્રમાણે તમે આગળ વધશો પછી બીજો મુદ્દો છે સત્ય અને ભાષા તો કહેને માટે છે કે સત્ય તો ભાષામાં જ વ્યક્ત થાય તમે વિચારો કે તમે સત્ય બીજી કોઈ રીતે રજૂ કરી શકો વ્યક્ત કરી શકો આપણે જ્યારે પણ વિચારકો સત્યની શોધમાં નીકળે છે ત્યારે એ છેવટે ભાષાના પૃથક્કરણમાં લાગેલા હોય છે કારણ કે આપણી પાસે બીજું કોઈ માધ્યમ નથી એટલે આગળ આપણે જ્યારે લખાણની વાત કરીશું ત્યારે પણ આ મુદ્દો આવશે તો સત્ય આપણા બીજા સાથેના સંવાદી સંબંધની ઉપજ છે હવે ગાડામાં એવું નથી કહેતો કે સત્ય કૃતિમાં છે કે જે ભાષામાં કૃતિ લખાઈ છે એમાં છે ગાડામાં કહે છે કે સત્ય આપણે જે ડાયલોગ સંવાદિતા ક્રિએટ કરીએ છે એમાં છે અને એમાં આપણે સત્યને નેગોશિએટ કરીએ છીએ કે આપણે એક સત્ય લઈને વાત શરૂ કરી સામેથી આપણને કંઈક અલગ ઉદાહરણ મળ્યું અલગ શું કહેવાય સાબિતી મળી અને એના કારણે આપણે આપણું સત્ય બદલીશું અને એક નવા સત્ય બનાવીશું એટલે જે ડાયલોગની પ્રક્રિયા છે સંવાદની પ્રક્રિયા છે એ સત્યને બનાવશે અને એમાં ગેડામાં કહે છે કે આશ્ચર્યનું તત્વ સરપ્રાઈઝ એલિમેન્ટ એ સૌથી મહત્વનું છે હવે આશ્ચર્યનું તત્વ શું છે કે જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ ને ત્યારે આપણી પાસે સ્ક્રિપ્ટ નથી હોતી એટલે આપણે એક પ્રશ્ન પૂછીશું સામે એ જવાબ મળશે પછી આપણે આ પૂછીશું સામે એવો જવાબ મળશે એવું આપણી પાસે ફિક્સ સંવાદ નથી ડાયલોગ નથી એટલે જ્યારે પણ આપણે સંવાદમાં ઉતરીએ ત્યારે આપણને ખબર નથી કે સામેવાળો વ્યક્તિ આપણને શું જવાબ આપશે એટલે જે જવાબ છે તે આશ્ચર્યનું તત્વ સરપ્રાઈઝ એલિમેન્ટ છે કે જ્યાંથી તમારું સત્ય બદલાવાનું શરૂ થશે અને આપણા જ્ઞાનનો પાયો પરંપરા અને ભાષા છે જે બંને ત્યારે સંપૂર્ણપણે જાણી શકાય નહીં આપણે જ્યારે પણ ટ્રેડિશનને સ્ટડી કરવા જઈએ તો બીજ પર આવીને અટકી જઈશું આપણને એ ખબર નહીં પડે કે બીજનું ઓરિજિન શું છે અને એટલા માટે બીજ છે એવી રીતે ભાષાની સ્ટડી કરીએ છીએ તો આપણે ઇન્ડો યુરોપિયન સુધી પહોંચ્યા એ હાઇપોથેટિકલ છે એવી એ બનાવી કે આ બધી ભાષાઓને સાથે મૂકીશું એક નવી ભાષા બનશે એના પરથી એને ઇન્ડો યુરોપિયન નામ આપ્યું પણ એ લોકો એવું કહે છે કે ઇન્ડો યુરોપિયનની પણ આગળ ભાષા હશે તો ભાષાનું જે ચોક્કસ ઉદ્ગમ સ્થાન છે તે આપણને ખબર નથી બંને વસ્તુમાં અને એના કારણે જે પોઝિટિવિઝમનો આઈડિયા હતો કે દરેક વસ્તુ તમારે સાયન્ટિફિકલી પ્રૂવ કરવું પડશે એનો ગાડામાર વિરોધ કરે છે ગાડામાર એટલો નહોતો ડેરીદા ગણી ગયા ડેરીદાને નિશ્ચય પ્રોટીન આ બધાએ એનો વિરોધ કર્યો ને પોઝિટિવિઝમ ઇઝ રોંગ પણ પેલા લોકો કરતા અલગ ગાડામાર એવું નથી કહેતો કે તત્વચિંતનનો અહીંયા અંત આવી ગયો જ્યારે ડેરીદા નિશ્ચય રોટી પછી ફૂકો આ બધા ફિલોસોફર એવું કહેતા હતા કે તત્વ ચિંતન અહીંયા પૂરું થઈ ગયું કારણ કે તમારું પોઝિટિવિઝમ અહીંયા નહીં ચાલે પછી એક નેક્સ્ટ છેલ્લો ઇમ્પોર્ટન્ટ મુદ્દો ગાડામાં વિશે એમણે વાત કરી સિદ્ધિ છે જ્યારે આપણે સત્યની વાત કરીએ છીએ તો દરેક સત્યની એક સિદ્ધિ છે
एक हद छे बाउंड्री छे जे परंपरागत अने सामाजिक हद साथे जोड़ायेली छे એટલે કે તમારી જે સ્પીચ કમ્યુનિટી છે ભાષા સમુદાય છે એ એની એક હદ છે તમારું પોતાનું જે નોલેજ છે એ એની એક હદ છે તમારું પોતાનું ધર્મ છે તે એની એક હદ છે આ બધી ઇન્ટરસેક્ટિંગ એકબીજાને ઓવરલેપ કરતી ક્ષિતિજો છે આ ક્ષિતિજ જ્ઞાનને મર્યાદિત બનાવે છે બીજા શબ્દોમાં કહીએ તો આ ક્ષિતિજ જ્ઞાનને અનંત થવા દે છે આપણું પોતાનું જ્ઞાન છે એ લિમિટેડ છે કારણ કે આપણું જ્ઞાન એ કહેવાતી ક્ષિતિજમાં છે દાદામાં એના માટે શબ્દ યુઝ કરે છે હોરાઇઝન ઓર હોરિઝન અને તેથી સત્ય અનંત અને અપૂર્ણ નથી પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે દાદામાં આ ક્ષિતિજને મર્યાદિત અને સમૃદ્ધ નથી એવી વાત કરે છે એટલે કે હા તમે તમારી સ્થિતિ છે પણ એનો ત્યાં અંત નથી એ સ્થિતિ એક્સપાન્ડ થઈ શકે છે મોટી થઈ શકે છે તમે એ બીજી સ્થિતિ સાથે જોડાઈ શકે છે તે ગતિશીલ છે એટલે કે ફ્લક્સ ઇટ ઇઝ ઇન અ ફ્લક્સ મૂવ કરે છે અને અન્ય સ્થિતિજો માટે ખુલ્લી છે આપણે અને બીજા લોકો જે પોતાની જ્ઞાનની સીમાઓ છે એના માટે ખુલ્લી છે અને એના કારણે જ આપણે જ્યારે બીજા સાથે વાગ વ્યવહાર કરીએ છીએ ત્યારે આપણે કંઈક નવું શીખીએ છીએ એ નવું શીખીને આપણે આપણી ક્ષિતિજને મતલબ કે બ્રોડન મોટી કરીએ છીએ જે ગાડામાર નામની મહત્વના પ્રદાનને શરૂ કરે છે પ્રદાન મતલબ ફ્યુઝન ઓફ હોરાઇઝન કે જ્યારે તમે વાગ્મિક કરો છો વાતચીત કરો છો ત્યારે બીજા લોકો ની સ્થિતિઓ સાથે જોડાવ છો અને એનાથી એમના સત્યને પણ પ્રાપ્ત કરો છો તો આ જે પ્રક્રિયા થાય છે એને ગેટેમાર ફ્યુઝન ઓફ હોરાઇઝન કહે છે એટલે કે આ સ્થિતિઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા જેના થકી સ્વમન પોતાના મન કરતા વધુ જાણવાની શક્યતાઓ ખુલ્લી રહે છે અને આંતર સાંસ્કૃતિક સમજ શક્ય બને છે જ્યારે તમે બીજાની સ્થિતિજ ને સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે તમે બીજાની સંસ્કૃતિને બીજા લોકોને બીજા સમાજને સમજવાની શક્યતા રાખશો હવે એવું કહેશો ના મારી સ્થિતિજ છે મારે આ જ્ઞાનથી વધારે આગળ વધવાની જરૂર નથી તો ત્યાં તમારું જ્ઞાન છે એનો અંત આવી જશે એ પછી એક્સપાન્ડ નહીં થઈ શકે એ આગળ નહીં વધી શકે પછી તમે મનથી ખુલ્લા નહીં થઈ તો ગાડામાના ત્રણ મુખ્ય લક્ષણો હતા એનું જે રાઇટિંગ છે ના પહેલું એનલાઇટમેન્ટ ફિલોસોફીને નકારી કાર્ટેઝિયન અથવા પોઝિટિવિસ્ટ ફિલોસોફી કે જ્યાં સાયન્ટિફિક એવિડન્સની વાત કરે છે એને નકારી કે ના ઇઝ નોટ ટ્રુ એ ખોટું છે બીજું ફિલોસોફીના અંતને નકારી એના સમયના જે તત્વચિંતકો હતા એમની અગેન્સ્ટમાં જઈને એમને વાત કરી કે ના આ તત્વચિંતનનો અંત નથી નવું તત્વ ચિંતન હશે અને ત્રીજું સંશોધનવાદ અથવા રિવિઝનિસ્ટ એટલે કે જે ખ્યાલ બની ગયા છે પહેલા એને એનું એના ઉપર ફરીથી સંશોધન કરીને એને આજના જમાનામાં વધુ ઉપયોગી થાય એ રીતે વિકસિત કરવા તો અને એટલા માટે એ સત્યના ખ્યાલને નવેસરથી આપણી સામે મૂકે છે એના પહેલા સત્ય એક ખ્યાલ તૈયાર હતો પોઝિટિવિઝમ નો એ ખ્યાલને નકારે છે અને પોતાનો નવો ખ્યાલ આવે છે અને એમાં ઘણા અંશે એ રશિયન ફોર્માલિઝમ જેને કહીએ ભક્તિ ના ખ્યાલનો ઉપયોગ કરે છે બીજો મુદ્દો છે આપણો લકા ચેક્સ લકા અને સાયકો એનાલિસિસ સાયકો એનાલિસિસ આપણે ગુજરાતીમાં કહીએ છીએ મનોવિશ્લેષણ પણ મનોવિશ્લેષણ મૂળભૂત લકાનો ખ્યાલ નથી મનોવિશ્લેષણ શરૂ થયું હતું સિગમંડ ફ્રોઇડથી શી આપણા સિલેબસમાં આ ગેપ છે કે જ્યારે તમારે ગેડેમાનની વાત કરવી છે અને તમે હાઇડેગરની વાત નથી કરતા ગેડેમાન બીજું કશું નથી કરતો એ હાઇડેગરે જે વાત કરી છે એને આગળ વધારી છે તેવી જ રીતે અહીંયા આપણે લકાની વાત કરીએ છીએ પણ આપણે ફ્રોઇડની વાત નથી કરતા
કે લેવી સ્ટ્રોસની વાત નથી કરતા, તમે સશુર ભણ્યા, ડેરિડા ભણ્યા, લગા ભણો છો, પણ વચ્ચે લેવી સ્ટ્રોસ આવ્યો કે જેના કારણે સશુર, જેક્સ ડેરિડા, જેક્સ લગા એ બધા ફિલોસોફરમાં ફેમસ છે, એના વિશે આપણે વાત નથી કરતા. એના કારણે શું થાય છે કે આપણે આ સમજવામાં અઘરું પડે છે. તો મનોવિશ્લેષણનો મુખ્ય વિચાર છે કે દરેક વ્યક્તિના અનકોન્શિયસ મનમાં કેટલાક વિચારો, લાગણીઓ, ઈચ્છાઓ અને સ્મરણો સંગ્રહાયેલા છે. અનકોન્શિયસ, હું એનું ટ્રાન્સલેશન નથી આપતો કે અભાન મન, કારણ કે મનોવિજ્ઞાનમાં કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ ત્રણેય લેવલની વાત થાય છે અને આપણી પાસે ત્રણેય માટે શબ્દો નથી, એટલા માટે હું અનકોન્શિયસ શબ્દનો જ ઉપયોગ કરું છું. માનસિક સિદ્ધાંતો અને રોગ નિવારક તકનીકોની મદદથી આ અનકોન્શિયસ બાબતોને કાબૂમાં રાખવી અને તેનું નિવારણ લાવવું એ મનોવિશ્લેષણનું મુખ્ય કાર્ય. કે એ લોકો એવું માનતા હતા કે આ જે અનકોન્શિયસ છે એને તમારે દબાવી દેવા, એનું નિવારણ લાવવાનું, અને જો તમે એનું નિવારણ લાવી શકો તો તમે સાજા થઈ જશો, નહીં તો તમે બીમાર કહેવાશો. અહીં મુખ્યત્વે સિગમંડ ફ્રોઇડના વિચારોને આધીન કામ કરતું આ જ પદ્ધતિ અને વિચારોને સાહિત્યિક વિશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવ્યું. તો જ્યારે સાહિત્ય વિશ્લેષણમાં તમે મનોવિશ્લેષણની વાત કરો છો ત્યારે બે પ્રકારના મનોવિશ્લેષણ છે. એક સિગમંડ ફ્રોઇડનું મનોવિશ્લેષણ, સાયકોએનાલિસિસ ઓફ સિગમંડ ફ્રોઇડ, બીજું જેક્સ લકાનું મનોવિશ્લેષણ, સાયકોએનાલિસિસ ઓફ લકાન, અને બંનેમાં ધન મુક્તિ ફરક છે. હું તમને પૂછાવું છું તો લખા બહુ બેસિકલી એક પાકો એક્સ્ટ્રીમિસ્ટ ક્રિશ્ચિયન ફેમિલીમાંથી આવી રહ્યો, મોટો ભાઈ હતો એ તો પાદરી બની ગયો, પણ લખા જ્યારે કોલેજમાં ગયો તે દિવસથી નાસ્તિક થઈ ગયો અને એને મેડિકલ સાયન્સનું અધ્યયન કર્યું અને પછી સાયકિયાટ્રીમાં સ્પેશિયલાઇઝેશન કર્યું. સાયકિયાટ્રિસ્ટ હતો અને જે મનોરોગ્યો છે એનો ઈલાજ કર્યો. પરંતુ જ્યારે આપણે મનોવિશ્લેષણ અને સાહિત્યની વાત કરીએ તો લકાનું મુખ્ય કામ ફ્રોઇડના વિચારોને સૈદ્ધાંતિક ભૂમિકા પર મૂકી આપવાનું. કે ફ્રોઇડે જે વાત કરી એમાં કોઈ સિદ્ધાંત ન હતો, ફ્રોઇડે કોઈ વસ્તુ સાબિત નથી કરી, એને કોન્સેપ્ટ આપ્યા, ખ્યાલ આપ્યા, એ ખ્યાલ પ્રમાણે એને એનાલિસિસ કર્યું, પણ એ એનાલિસિસ સાયન્ટિફિકલી પ્રૂવ નહોતું. જ્યારે લકાએ થિયોરેટિકલી સિદ્ધાંતિક દ્રષ્ટિકોણથી મૂકી આપે. લગાએ આ કામ માટે સંરચનાવાદી ભાષાશાસ્ત્ર નો ઉપયોગ કર્યો. એનું જે પહેલું ઇન્સ્પિરેશન હતું એ સશિયુ અને ત્યાર પછી લેવી-સ્ટ્રોસ. તો આ બંને જે સંરચનાવાદનું કામ હતું એને ઉપયોગમાં લઈને એને અનકોન્શિયસ ની જે થિયરી છે, અનકોન્શિયસ માઇન્ડ ની જે થિયરી છે એને સૈદ્ધાંતિક ભૂમિકા પર મૂક્યા. તો એનું જે અનકોન્શિયસ અને લખાણ એના વિશે વાત કરીએ તો ફ્રોઇડ, જેમ મેં હમણાં જ વાત કરી કે ફ્રોઇડ એવું કહેતો હતો કે અનકોન્શિયસ તમારા પર આવી હોય તો તમે બીમાર કહેવા, એટલે તમારે એનો ઈલાજ કરવો. પણ લગા કહે છે કે ના, અનકોન્શિયસ કોઈ બીમારી નથી કે તમે એને કાઢી નાખશો, તમે એનો ઈલાજ કરશો. અનકોન્શિયસ એ તમારા વ્યક્તિત્વનો ભાગ છે, તમારા વ્યક્તિત્વના બે બાજુ છે, કોન્શિયસ અને અનકોન્શિયસ. કોન્શિયસ સેલ્ફ જેને કહીએ આપણે, કે જે તમે લોકોની સામે પોતાને પ્રસ્તુત કરો, અને અનકોન્શિયસ એ જે તમારા મનમાં ચાલી રહ્યું છે. તો હવે એ સાબિત કઈ રીતે કરશો? કોઈકના મગજમાં કશું ચાલે છે એ તમે કઈ રીતે સાબિત કરશો? કોઈની ઈચ્છા આપણી પાસે કે માણસના મગજમાં જઈએ અને ચેક કરીએ કે એનો વિચાર કઈ રીતે આકાર પામે છે, તમે કોપડી ખોલી દેશો ને પછી જુઓ દુર્બીન શું દેખાય છે? કોઈ બીજ છે આપણી પાસે
ત્યાં પછી લગાવાર કરે છે કે એ જે રીત છે એ તમારી ભાષા છે તો એનું સૌથી ઇમ્પોર્ટન્ટ જે કે ને વિચાર અનકોન્શિયસ ઇઝ સ્ટ્રક્ચર્ડ લાઇક લેંગ્વેજ એટલે કે તમારું જે અનકોન્શિયસ માઇન્ડ છે એ ભાષાની જેમ ભરાયેલું જ્યારે ભાષાનો ઉપયોગ કરો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે કઈ રીતે તમે જે ભાષાના વ્યાકરણના નિયમો છે એનો ઉપયોગ કરો મોટા ભાગ જ્યારે આપણે પોતાની માતૃભાષા બોલતા હોય તો એ યાદ આવે છે આપણને કે ના આપણે સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ મૂકવાનું પછી વર્બ મૂકવાનું એવું ગણીએ છીએ આપણે નથી ગણતા પણ તેમ છતાં જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તો મોટા ભાગે મતલબ 99% એ સાચી જ હોય છે તો મતલબ કે તમારી ભાષાનું કોઈ સ્ટ્રક્ચર છે તમારું છે અને એના કારણે એ સ્ટ્રક્ચર ત્યાં કામ કરે છે કે તમે ભાષા બોલી શકો આપણે નાના હતા ને ત્યારે રમત રમતા હતા યાદ હતો ચકલી ઉડે ફૂડે એના ની યાદ છે ચલો અત્યારે હું ફરે હું બોલું છું તમારી સાથે જો કી થયું છે ચકલી ઉડે કાગડો ઉડે લકાવાર કરે છે તો એ સંકેતક સિગ્નિફાયર
વધારે મહત્વનું છે એ વાત અને લકારી સિગ્નિફાયરને અનકોન્શિયસ અને ફોરસ સાથે જોડે છે અને કે છે કે સંકેતકને સંકેતકની ઉપર મૂકે છે જેને સશ્યુર કોન્સેપ્ટ એટલે કે વિચાર કહે છે અને લકા અનકોન્શિયસ કહે છે આગળ લકા જણાવે છે કે એક જ સંકેતકના લગભગ અલગ અલગ સંકેતિત હોઈ શકે છે અને તેથી એક સંકેતકનો બીજા સંકેતક સાથેનો સંબંધ જ અર્થને લગતા દરેક સંશોધનનું સાચું ધોરણ છે પણ સંકેતક અને સંકેતિત ફોર એક્ઝામ્પલ આ એક ખુરશી છે ખુરશીનો આપણો અર્થ છે કે જ્યારે આ ત્રણ આલ્ફાબેટ્સ અથવા સાઉન્ડ્સ એક સાથે મુકાશે એક પર્ટિક્યુલર રીતે તો એની સાથે આ એક ઇમેજ આપણા મગજમાં જોડાશે પણ જ્યારે આપણે ખુરશી બોલીએ છીએ તો ખાલી એક જ ખુરશી આપણા મગજમાં આવે છે હું કહું કે કેજરીવાલની ખુરશી માં પ્રોબ્લેમ થયો છે તો શું આ ખુરશી તમારા મગજમાં આવશે હું કહું કે પેલા સાહેબને તો હવે હેડની ખુરશી મળી છે તો આ ખુરશી તમારા મગજમાં આવશે તમારો સંકેતક એક જ છે જે શબ્દ તમે બોલી રહ્યા છો એક જ છે પણ એનાથી જે તમને અર્થ મળી રહ્યા છે એ અલગ અલગ છે અને આ લખાણો મુદ્દો છે તે તમારા જે અર્થ છે તે સંકેતકના આંતર રિલેશન આંતર ઇન્ટર રિલેશનશિપ થી જોડાયેલા છે એટલે કે એક જગ્યાએ એક અર્થ થશે બીજી જગ્યાએ બીજો અર્થ થશે તો અનકોન્શિયસ અને ભાષા વચ્ચેના સંબંધ વિશે આગળ વાત કરતા કહે છે કે ફ્રોઇડ જ્યારે ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ સ્વપ્નના વિશ્લેષણની વાત કરે છે તો એ બે વસ્તુની વાત કરે છે બે પ્રકારના મુદ્દા હોય તમારા સ્વપ્નમાં પહેલો છે કોન્ડેન્સેશન જેને આપણે ગુજરાતીમાં સંગઠન કહીએ તો લકા છે કે કોન્ડેન્સેશનને મેટોનિમી સાથે જોડે છે મેટોનિમી એટલે અચ્છા હલ્લા ક્ષમાય મેં તમને એક્ઝામ્પલ આપીશ બીજો મુદ્દો છે ડિસ્પ્લેસમેન્ટ એટલે કે સ્થાનાંતર જે છે એવું નથી બતાવવું આવતું તો ભાષામાં આપણે એને મેટાફર કહીએ છીએ રૂપક અથવા લક્ષણ મારી વિદ્યાર્થીની હતી તો એનું આજે સ્વપ્ન વિશ્લેષણ કરતો હતો તો એને મને કહે કે સર મારા સ્વપ્નમાં મારા પપ્પા આવે છે પણ એ હિટલરના કપડામાં આવે છે વિચારો એનો શું અર્થ થઈ શકે હિટલરના કપડામાં એમના પપ્પા આવે છે એવું શક્ય નથી જે રિયલ લાઈફમાં આપણે વિચારીએ તો એવું શક્ય જ નથી કે એ છોકરી અહીંયા ગુજરાતમાં રહે છે હિટલર વર્ષો પહેલા મરી ગયો પણ એને એના પપ્પા હિટલરના કપડામાં દેખાતા તો હિટલરના જે અલગ અલગ લક્ષણો છે આપણા મગજમાં એમાંનું એક લક્ષણ એને પોતાના પપ્પા જોડે જોડી દીધું શું એ લક્ષણ કઈ હોય શકે કપડા નથી લક્ષણ કપડા મેટાફર થઈ ગયું એને પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ હતા એટલે એને પોતાને એવું લાગતું કે મારા ઘરમાં જ હિટલર છે તો આ જે થયું આ રૂપક થયું સ્વપ્ન હંમેશા આવી રીતે આવશે તમને કોઈ પણ સ્વપ્ન લિટરલ સેન્સમાં નહીં આવે તેવી રીતે આપણે ગુજરાતીમાં કહે છે કે આપણે જ્યારે કોઈ માંગવું લઈને જઈએ તો કે છોકરીનો હાથ માંગવો છોકરી નો હાથ તો આપણે આપણે આખી વ્યક્તિ માટે એ વ્યક્તિના એક અંગની વાત કરીએ છીએ તો બહુ ઘણું બધું છે જે આપણી ભાષામાં અને આપણે ક્યારેય ભાષા લિટરલી નથી બોલતા જેનો ડિક્શનરી મીનિંગ થાય ને એવી ભાષા નથી બોલતા ક્યારે આપણે હંમેશા ભાષાને થોડી ક્રિએટિવ બનાવીને જ મૂકીએ છીએ આપણે ગુજરાતમાં જ એક સમાજ છે વહોરા સમાજ કરીને જેને અલવી વહોરા તો એ લોકોમાં એક પ્રથા છે કે એ લોકો છોકરો છોકરી જોવા જાય ને
तो कह रहे एवं नहीं कहे कि अपनी छोकरी जो है लोगों कैसे संकल्प की वाजे એની પાછળ કારણ છે કે ત્યાં નિયમ એવો છે કે જ્યારે છોકરો છોકરી જોવા ગયો તો છોકરી શરબત નું ગ્લાસ લઈને છોકરા સામે આવશે. છોકરાએ ગ્લાસ લેવાનું, શરબત ત્યારે જ પીવાનું કે છોકરી ગમી. બહુ સિમ્પલ નિયમ છે, તમે છોકરી ગમી તો શરબત પીવાનું, છોકરી નહીં ગમી તો શરબત એવું ને એવું મૂકી દેવાનું, ભલે શરબત ગમતું હોય. અને આપણે બધું સમજી જઈએ છીએ તો આના સિવાય પણ મેટોનિમી અને મેટાફોર સિવાય પણ આપણે વક્રોક્તિ નો ઉપયોગ કરીએ, કેટલાક સિમ્બોલિઝમ નો ઉપયોગ કરીએ, પછી કોઈ શબ્દ રમત નો ઉપયોગ કરીએ, તો એનાથી તમારા અનકોન્શિયસ તરફ એક મેસેજ જાય છે કે જે તે લેખક છે, જે તે વ્યક્તિ છે, જે તે બોલનાર છે, એ ભાષાનો એક રમતની રીતે, લિટરરી રીતે ઉપયોગ કરી રહ્યો છે. કારણ કે એનું મગજ અને આપણું મગજ એવા ઉપયોગ કરવા માટે અલાવ કરે છે. જો આપણે સમજી ના શકતા હોત તો એ ઉપયોગ પોસિબલ ન હોત. અને જ્યારે આપણે પાત્ર ની વાત કરીએ તો પાત્ર જે છે યુનિક છે, અનન્ય છે, એ રીતે આપણે જોતા હોય. દેવદાસ છે તો દેવદાસ ની કેરેક્ટરિસ્ટિક છે કે અવજ હોય, દેવદાસ હીરો અવજ હોય, તો એ બધા સંકેતક નું આપણે એનાલિસિસ કરીએ છીએ. જ્યારે લગાય એવું કહે છે કે એ શક્ય જ નથી, કારણ કે સંકેતક તો બદલાતા રહે છે. એટલે એમના માટે પાત્ર કઈ જ નહીં, પરંતુ વ્યક્તિવાચક સંજ્ઞા પ્રોપર નાઉન ની આસપાસના સંકેતોનો સમૂહ છે. એટલે તમે કેટલાક લોકોનું કેટલાક લક્ષણો લઈને એક નવું પાત્ર ઉભું કરશો, પણ એ પાત્ર યુનિક નહીં હોય, અનન્ય નહીં હોય. એટલે લખા ભાષાની સાચી દુનિયાથી, ભાષાને છે ને દુનિયાથી અલગ કરે છે. આપણે વાત કરીએ કે અને હું ખુરશી બોલે તો આ ખુરશી, માઈક બોલે તો આ માઈક, એટલે આપણે દુનિયા સાથે જોડીએ છીએ. એટલે લખાય કહે છે કે ના, ભાષા અને દુનિયામાં સંબંધ નથી, ભાષા અને મનમાં અનકોન્શિયસમાં સંબંધ છે. અને તમારું અનકોન્શિયસ છે એ તમારી દુનિયા સાથે જોડાયેલું છે. એ કઈ રીતે જોડાયું છે એની વાત કરીએ તો લખાણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. છેલ્લા બે વસ્તુ વિશે વાત કરીએ પછી હવે તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. મિરર સ્કેચ એ લખાણનો સૌથી મહત્વનો મુદ્દો, અને આમાં એ ફ્રોઇડના જે આઈડિયા છે, ઈગો અને સુપર ઈગો, આ ત્રણને બદલી કાઢે છે. એ કહે છે કે ના, ફ્રોઇડ ખોટો છે, અને એની સામે એ પોતાના ત્રણ મુદ્દા મૂકે છે, ઇમેજિનરી, સિમ્બોલિક એન્ડ રિયલ. તો હવે ઇમેજિનરી શું છે? તો જ્યારે બાળક નાનું હોય અને પોતાનું ભાન ન હોય એ માનસિક અવસ્થામાં જે બાળક છે એને ઇમેજિનરી અવસ્થા કહે છે, કાલ્પનિક અવસ્થા કહે છે. અને અહીંયા બાળક માટે સ્વ અને અન્યનો ભેદ નથી. તો મારો નાનો છોકરો હતો ત્યારે બોલતા નવો નવો શીખેલો, તો બધા જ પપ્પા હતા એમાં, કે જેટલા પુરુષ એની સામે જે કહે બધા પપ્પા હોય, એના માટે સ્વ અને અન્યનો ભેદ ન હતો કે આ એક જ પપ્પા હોય, બીજા કાકા હોય. તો આ જે સ્ટેજ છે એને લગામ ઇમેજિનરી સ્ટેજ કહે છે. અને પછી 6 મહિનાથી આગળ વધીએ અને 18 મહિના સુધી જ્યારે બાળક ભાષા આત્મસાત કરવા માટે, એક્વાયર કરવા માટે, ત્યારે પછી જે બાળક છે ને એ કાલ્પનિક સ્ટેજમાંથી નીકળીને સિમ્બોલિક એટલે કે પ્રતિકાત્મક સ્ટેજમાંથી નીકળે છે. કેમ? તો જ્યારે બાળક નાનું હોય, ભાષામાં પ્રભુત્વ ન હોય ને, ત્યારે બાળક એવી જ વસ્તુ વિશે વાત કરશે જે એની સામે છે. એને હિયર એન્ડ નાઉ પ્રિન્સિપલ કહે ભાષાની,
દ્રષ્ટિએ જે લોકો ફર્સ્ટ લેંગ્વેજ એક્વિઝિશનમાં રિસર્ચ કરતા હોય એમ કે જે બાળકની સામે છે એ જ વિશે વાત કરશે, જે હમણાં થઈ રહ્યું છે એના વિશે વાત કરશે. પણ જ્યારે તમે સિમ્બોલિક થઈ ગયા તો જે તમારી સામે નથી, જે અત્યારે છે જ નથી, એવી વસ્તુ વિશે પણ તમે વાત કરી શકશો. તો એ કાલ્પનિક સ્ટેજ છે, એને સિમ્બોલિક સ્ટેજ, પ્રતિકાત્મક, કાલ્પનિક નહીં, પ્રતિકાત્મક સ્ટેજ. એટલે અત્યારે હું અહીંયા બેઠો બેઠો નાગા બાવા વિશે પણ વાત કરી શકું અને કેજરીવાલ વિશે પણ વાત કરી શકું, એ લોકો અહીંયા નથી. પણ આપણી કલ્પનામાં છે, આપણે એમને ક્યાંક જોયા છે, આખા મગજમાં ક્યાંક રહેલા છે. અને આની સાથે બીજો એક મુદ્દો જોડાય છે કે બાળકનું સોશિયલાઇઝેશન, સામાજિકરણ શું. એટલે આપણને, આપણે બાળકને શીખવવા માંડે છે, ના બેટા આપણું ઊંચું છે, આવું રીતે ના બેસાય, આવી રીતે ના ચલાય, આવું ના બોલાય. આ શું થયું, આપણે બાળકને શીખવવા માંડ્યા. 10 મહિના બાળક થાય ને આપણે એમને શીખવવા માંડીએ કે આપણું ઊંચું છે, આવું નહીં બોલવાનું, આવી રીતે ખાવાનું, આવી રીતે બેસવાનું. તો એ સામાજિકરણનો પ્રોસેસ શરૂ થયો. એટલે ત્યાં લગા બે વસ્તુની વાત કરે છે, લેક એન્ડ સેપરેશન. લેક કે જે વસ્તુ વિશે તમારે વાત કરવી છે એ ત્યાં નથી, તમે એનાથી અડધા થઈ ગયા. અને સેપરેશન, તમે કેટલાક લોકોને પોતાના માનતા હતા, હવે એ લોકો તમને નિયમો શીખવે છે. એટલે જે ઇડિપસ કોમ્પ્લેક્સની આખી વાત આવે, જ્યાં લતા મધર અને અધરનો ડિફરન્સ મૂકે છે કે બાળક માટે માતા સૌથી મહત્વનું હતું, કારણ કે એને એવું હતું કે આ સંપૂર્ણ પાણી મળે છે. પણ જ્યારે સિમ્બોલિક સ્ટેજમાં આવે, પ્રતિકાત્મક સ્ટેજમાં આવે, ત્યારે એને ખબર પડે કે ના, માતા સંપૂર્ણ પાણી મળી નથી. અને ત્યાં બીજા પણ એવા લોકો છે કે જેમને મારે આત્મસાત કરવા પડશે, અને મારે એ પણ શીખવું પડશે કે માતા બીજા લોકો સાથે વહેંચાય છે, કે માતાનો પ્રેમ ખાલી મારો નથી, માતા બીજા લોકો પણ પ્રેમ કરે. તો આ જે ડાયકોટોમી ઊભી કરે છે, મધર અને અધરની વાત કરે છે. એટલે અને આના કારણે, કારણ કે માતાનો પ્રેમ સૌથી વધુ પિતા સાથે વહેંચાતો હોય છે, એટલે મિરર સ્ટેજની સાથે સાથે એક ફાધર સાથે, ફાધર ફિગર સાથે એક એનિમોસિટી, એક દુશ્મની ઊભી થાય છે, સિમ્બોલિક લેવલ પર, પ્રતિકાત્મક લેવલ પર, ખરેખર લડવા નથી જતા, પણ એક જેલસી ઊભી થાય છે. તો આ જે છે એને લગામ લેક એન્ડ સેપરેશન કહે છે. તો હવે જ્યારે લગામીય વિવેચક છે તે શું કરશે, જ્યારે તમે કૃતિનું ઇવેલ્યુએશન કરતા હો મનોવિશ્લેષણ, લગામીય મનોવિશ્લેષણથી, તો આ જે વિવેચકો છે તે અનકોન્શિયસ લાગણી અને પ્રયોજનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ફ્રોઇડમાં પણ થયું કે અનકોન્શિયસ છે, તમારા મગજમાં છે, જે ડે ટુ ડે લાઈફમાં તમારા રોજિંદા જીવનમાં બહાર નથી આવતું, એને તમે ચેક કરશો, એના પર ધ્યાન કેન્દ્રિત કરશો. પરંતુ ફ્રોઇડના સમયે એ લેખકના અનકોન્શિયસ અને પાત્રના અનકોન્શિયસ વિશે વાત કરતા, જ્યારે લકાના સાયકોએનાલિસિસમાં કૃતિના અનકોન્શિયસ વિશે વાત કરે છે. તમે ટેક્સ્ટનું ઇવોલ્યુશન કરો છો, એ ટેક્સ્ટ પણ ભાષામાં બનેલી છે, અને તેથી જ એ ટેક્સ્ટનું પણ પોતાનું એક અનકોન્શિયસ બને છે. તો લકાનિયન સાયકોએનાલિસિસ ટેક્સ્ચ્યુઅલ સાયકોએનાલિસિસ થશે, ટેક્સ્ટનું અનકોન્શિયસ જોશે. બીજો મુદ્દો, સાહિત્યિક કૃતિના લખાણના મનોવિશ્લેષણના લક્ષણો જેવા કે મિરર ઇમેજ કે અનકોન્શિયસને ઓળખવા. કે મિરર ઇમેજ તમારા, કે તમે જ્યારે ફિલ્મ જુઓ છો ને, એક બહુ ફેમસ ફિલોસોફર છે આપણી તારીખે, સ્લાવો ઝિસેક નામ, એને મોસ્ટ ડેન્જરસ ફિલોસોફર અલાઈવ એવું કહેવાય છે. આજની તારીખનો જીવિત અવસ્થામાં સૌથી ભયજનક તત્વચિંતક કેમ. તો એને આજે લગાની બધી જ થિયરી છે એને ફિલ્મો પર અપાઈ અને ફિલ્મોનું એનાલિસિસ આપ્યું. અને એ કહે છે કે ફિલ્મો એ અનકોન્શિયસ ઇન રિવર્સ, તમારી સામે અનકોન્શિયસ મૂકી આપે છે, એટલે તમે એને એક્સેપ્ટ કરો છો. કે સિંગમમાં સિંગમ આવીને ગુંડાઓને મારે, તો તમારા મનમાં પણ એ ચાલતું હોય ને કે અમને તો પડવી જ જોઈએ, ભલે તમારાથી ન થાય, પણ પેલો હીરો તમારા અનકોન્શિયસ તરીકે કામ કરે છે,
કે હીરો હિરોઈન સાથે ગીત ગાય ડાન્સ કરે ત્યારે પણ તમારું કોન્શિયસને પ્લે કરતું હોય કે હા પણ આવું હું હોત હું પણ આવું કરતો તો એ જે છે તમારું ડ્રીમ વર્લ્ડ છે સ્વપ્નની દુનિયા છે એ રૂપેરી પડદે તમને સાકાર કરે સ્ક્રીન પર ઉત્યા એના કારણે એને અનકોન્શિયસ ઇન રિયલ કહે છે એટલે મિરર સ્ટેજ એ તમારી સામે એક મિરર ઉત્યા કે આઈનો ઉત્યા છે તમે ઈશો જુઓ અને એમાં તમારો અનકોન્શિયસ રિફ્લેક્શન અને છેલ્લું સાહિત્યિક કૃતિને ઉણપ કે ઈચ્છા પ્રમાણે જો કે જે લેખક લખી રહ્યો છે એ કૃતિ બની રહી છે એ કોઈની લેખ જે નથી મળ્યું એ કૃતિના રૂપમાં બન્યું છે જે નથી મળ્યું કે નથી મળવાનું એ કૃતિના રૂપમાં આકાર લે છે કૃતિના રૂપમાં અસ્તિત્વ કરે છે એટલે કૃતિ એ પોતે જ એક અનકોન્શિયસ સેલ્ફ બની જાય છે તમે કૃતિનું એનાલિસિસ નથી કરતા તમે ત્યાં પણ અનકોન્શિયસ નું જ એનાલિસિસ સો ધેટ્સ ઓલ આટલું જ મારે કહેવું હતું આશા છે તમને કામ લાગશે અને છેલ્લે મને અહીંયા બોલવાની તક આપવા બદલ સાહિત્ય કામની સ્વાર્થી માણસ છું